पूर्व ऊर्जा मंत्री सौरभ पटेल द्वारा भीड़ो एक वीडियो वायरल करवामां आव्यो हतो, तेने लईने भाजपना मीडिया कन्वीनर यज्ञेश दवेए पण निवेदन आप्युं हतुं अने जणाव्युं हतुं के नागरिकोए पण बेदरकारी न दाखववी जोईए, आयोजकोए तकेदारी राखीने भीड न थाय तेवुं आयोजन करवुं जोईए, कोरोना काळमां कोरोना गाइडलाइननुं पालन करवुं ए तमाम नागरिकोनी फरज छे। આજે હું તો કહું છું, કોઈ પણ રાજકારણી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય અથવા તો કોઈ પણ સમારંભ કર્યો હોય, કોઈ પણ કથા વાર્તા ગમે તે પ્રસંગ હોય, વ્યક્તિ ભેગો કરનાર જેટલો ગુનેગાર છે એટલો જ સાજનાર પણ ગુનેગાર છે। એટલે આમાં પોતાની જાનમાલની રક્ષાની વાત છે। ત્યારે ભારતના યશસ્વી વડાપ્રધાન પોતે કહેતા હોય, અપીલ કરતા હોય જનતાને, છતાં પણ જનતા ન સમજે એ મને પણ યોગ્ય લાગતું નથી। અને જ્યાં સુધી કોઈ મેચનો સવાલ છે કે કોઈ રેલીનો સવાલ છે, તો ત્યાં પણ જે આયોજકો છે એ આયોજકોએ પણ આ ધ્યાન રાખવાની જરૂર હોય છે। અને આયોજકો જો ધ્યાન ન રાખે તો એ પણ ખોટું હોય છે, ભલે ભારતીય જનતા પાર્ટીના આયોજકો હોય કે કોંગ્રેસના આયોજકો હોય। એટલે કહેવાનો મતલબ એક જ છે કે જે પણ વ્યક્તિઓ હોય એને પોતે સંયમ રાખવાની પહેલા જરૂર છે, ત્યારબાદ પ્રજાએ પણ સંયમ રાખવાની જરૂર છે। દરેક વસ્તુ આજે ફરજ પાડીને કે કરફ્યુ નાખીને કે આજે કોઈને સજા કરીને નથી કરી શકાતી, પોતાના જાનમાલની ચિંતા કરવાની છે। હું ભારતીય જનતા પાર્ટી વતી, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ વતી પણ હું અપીલ કરું છું જનતાને કે જનતાએ પોતે ધ્યાન રાખવાની જરૂર છે,